सूरत महानगरपालिका ने ऑल इंडिया इंस्टीट्यूट ऑफ लोकल सेल्फ गवर्नमेंट सूरत प्रादेशिक केंद्र द्वारा मलेरिया विरोधी मास अंतर्गत सेमिनार नु आयोजन करायु हतु। चोमासामां सौथी वधु मलेरियाना केसो जोवा मळे छे त्यारे मलेरियाना एलिमिनेशन सेमिनार नु सूरतमां आयोजन करायु हतु। सूरतना पाल खाते आवेला परफॉर्मिंग आर्ट सेंटर खाते सूरत महानगरपालिका ने ऑल इंडिया इंस्टीट्यूट ऑफ लोकल सेल्फ गवर्नमेंट सूरत प्रादेशिक केंद्र द्वारा मलेरिया विरोधी मास ने लई सेमिनार नु आयोजन करायु हतु, जेमां अनेक लोको उपस्थित रह्या हता। चोमासामां मलेरियाना दर्दीओ वधी जाय छे, जेने लई मलेरियाथी कई रीते बचवू ते अंगे सेमिनार मार्गदर्शन अपायुं हतुं। आपनो परिचय? હું ડૉક્ટર કે જી વૈષ્ણવ, ઇન્સેક્ટિસાઇડ ઓફિસર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન। આજે જે સેમિનાર રાખ્યો છે એનો ઉદ્દેશ્ય શું? આજે જે અમે સેમિનાર રાખ્યો છે એ સુરત મહાનગરપાલિકા અને લોકલ સેલ્ફ ગવર્મેન્ટ એના સંયુક્ત ઉપક્રમે આ મેલેરિયા એલિમિનેશન માટેનું એક પ્રોગ્રામનું આયોજન કરેલ છે। અચ્છા, મેલેરિયા આ કાર્યક્રમ રાખવાનો હેતુ શું છે? જનતાનો શું ફાયદો થશે? જનતાને એવું થશે કે આપણે જેને મેલેરિયાને માને કે જડમૂળથી એનો નિકાલ કરવાનો છે, એટલે એને એલિમિનેશન એટલે ઝીરો ઇન્ડિજિનસ કેસ, એટલે ઝીરો ઇન્ડિજિનસ એટલે એક પણ લોકલ કેસ ટ્રાન્સમિશન નહીં થાય એનો મેન ઉદ્દેશ્ય છે। અચ્છા, અત્યાર સુધી તો આ બધું રિપોર્ટિંગ ને બધું તો કરતું હતું કોર્પોરેશન, તો આ વખત નવું શું? નવામાં એવું છે કે અત્યાર સુધીમાં આપણે જે કંઈ કરતા હતા એ ગવર્મેન્ટમાં રિપોર્ટિંગ કરતા હતા। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ પણ ટાર્ગેટ કરેલો કે 2030માં મેલેરિયાને નાબૂદ કરવાનો છે આખા ભારત દેશમાંથી, પણ ગુજરાત ગવર્મેન્ટ એવું કર્યું 2025માં મેલેરિયા એલિમિનેશન કરવાનો છે, અને એને માટે કે દરેક કેસને પૂરેપૂરી ટ્રીટમેન્ટ મળે, પ્રાઇવેટ સેક્ટરને પણ આપણી કામગીરીમાં સંલગ્ન કરે એ હેતુ છે। વૈષ્ણવ સાહેબ, 2025 એટલે 5 વર્ષ પહેલાં મેલેરિયા નાબૂદ ગુજરાત, એના માટે આખા શહેરે કઈ રીતે કામ કરવું જોઈએ? શહેરે કામ કર્યું અત્યાર સુધીમાં એવું હતું કે જે કોર્પોરેશનનું નેટવર્ક હતું, અર્બન હેલ્થ સેન્ટર, કોર્પોરેશનની હોસ્પિટલ હેલ્થ સેન્ટર, એમાંથી જ કેસ રિપોર્ટિંગ થતા, એમાં જ કામગીરી કરવામાં આવતી હતી, પણ મોટાભાગે 90% લોકો બહાર પ્રાઇવેટ પ્રેક્ટિસર પાસે જતા હતા। હવે એ લોકોના કેસ પણ અમારે લેવાના છે, અને એમાં એને પૂરેપૂરી ટ્રીટમેન્ટ લીધી કે નથી લીધી એની પણ ખાતરી કરવાની છે, અને જો માના કે દરેકને 100-100% ટ્રીટમેન્ટ મળે તો આપણે 100% મેલેરિયા એલિમિનેશન કરી શકીશું। કોર્પોરેશનનો સ્ટાફનું કઈ રીતનું ફાળવણી હશે? એ કોર્પોરેશનનો જે સ્ટાફનું જે છે દરેક ઝોનમાં માના કે SI, SSI, પ્રાઇમરી હેલ્થ વર્કર, સુપરવિઝન જે છે એ દરેક ઘરે ઘરે જઈને જે વિગતો મેળવતા હતા, હવે હોસ્પિટલની પણ એની અંદર વિગત મળવાની છે, અને એને પૂરેપૂરી ટ્રીટમેન્ટ લીધી કે નહીં લીધી એની પણ ખાતરી હવે કરવાની રહેશે।